चाणस्मा तालुकाना मल्लोप गामे सिद्धेश्वरी माताની मूर्ति पधरामણી મહોત્સવ યોજાયો। જોગણી માતાના મંદિરથી સિદ્ધેશ્વરી માતાના મંદિર સુધી ભક્તિસભર માહોલમાં શોભાયાત્રા યોજાઈ હતી। મલ્લોપ ગામના વિવિધ માર્ગો ઉપર થઈ વાસ્તે ગાસ્તે માતાજીની શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો હાજર રહ્યા હતા। મંદિરમાં 12:39 શુભ મુહૂર્તમાં સિદ્ધેશ્વરી માતાની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિસભર માહોલ સર્જાયો હતો। મંદિર પરિસર ખાતે સિદ્ધેશ્વરી માતાની મૂર્તિ પધરામણી મહોત્સવ નિમિત્તે મહાયજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાતાશ્રીઓમાં મુખ્ય પાટલાના દાતા કમલેશભાઈ હરિભાઈ મલ્લોપવાળા, જ્યારે ધજાના દાતા વ્યાસ કૌશિકભાઈ જમનાલાલ ચાણસમાવાળા અને ધજાદંડના દાતા વ્યાસ સુરેશભાઈ જયંતિલાલ મલ્લોપવાળા રહ્યા હતા। મૂર્તિની પધરામણી મહોત્સવ નિમિત્તે 108 યજ્ઞકુંડનો મહાન હવનકુંડ રાખેલો હતો। ગામના તમામ કોમના લોકો એક સમ થઈ 4 દિવસ ભોજન સમારંભ રાખી માતાજીની મૂર્તિ પધરામણી કરેલી હતી। મૂર્તિ પધરામણી દુખોય માતાના મંદિરથી ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા। સિદ્ધેશ્વરી માતાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। મલ્લોપ ગામે યોજાયેલા સિદ્ધેશ્વરી માતાની મૂર્તિ પધરામણી મહોત્સવમાં મલ્લોપ ગામના અને બહાર લેતા લોકો ખાસ હાજર રહ્યા હતા। ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને સાથે સમૂહ ભોજન પણ લીધું હતું। માના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી।